આફતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાતની વધુ નજીક પહોંચી રહ્યું છે આ તોફાની સંકટ અને હવે જખૌથી માત્ર 180 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું। વાવાઝોડાએ પોતાની આગળ વધવાની ગતિ વધારી છે। સવારથી અત્યાર સુધીમાં વાવાઝોડાએ 40 કિલોમીટરનું અંતર કાપી દીધું છે। હાલ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું। જખૌ બંદર પર છે વાવાઝોડાનું સૌથી વધુ સંકટ। આજે જ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે બિપરજોય। 7 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે બિપરજોય વાવાઝોડું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજ રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે અને આ સમય હોઈ શકે છે સાંજના 4 વાગ્યાથી લઈને રાત્રિના 8 વાગ્યા સુધીનો। અને એટલે જ ગુજરાત માટે આજે સાંજનો સમય 4 વાગ્યાથી લઈને રાત્રિના 8 વાગ્યા સુધીનો જે સૌથી ભારે સમય છે। આજે કચ્છના જખૌ પોર્ટ નજીક બિપરજોય વાવાઝોડું ટકરાવવાનું છે। હાલની સ્થિતિએ વાવાઝોડું કચ્છના જખૌથી 180 કિલોમીટર દૂર, જ્યારે દેવભૂમિ દ્વારકાથી 210 કિલોમીટરનું તેનું અંતર છે, તો કચ્છના નલિયાથી 210 કિલોમીટર દૂર છે આ, જ્યારે પોરબંદરથી 290 કિલોમીટર દૂર આ વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી છે, જામનગર જિલ્લો છે, દ્વારકા છે, ત્યાં સૌથી વધારે તેની અસર જોવા મળશે। કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન પણ થઈ શકે છે। હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમના સ્વરૂપમાં છે। વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ વધી જશે, 120-130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે, જે બાદમાં 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે।